મિત્રો હિતુ કનોડિયાની ફિલ્મ થર્ટી ફર્સ્ટનું ટ્રેલર આવી ગયું છે હવે આ ફિલ્મનું ટ્રેલર જોતાં તમને હું પહેલાં હું જણાવી દઉં કે આ જે કેસ તમને આખો ટ્રેલરમાં બતાવ્યો છે ને એ રિયલ લાઈફ કેસ છે હવે કઈ ઘટના છે એ હું તમને કહી દઉં હવે યુપીનું એક ઉન્નાવ નામનું શહેર હતું બે હજાર ને સત્તરમાં અહીંયા રેપ થયો હતો બે હજાર સત્તરમાં રેપ થયો હતો અને એ રેપનો આરોપ કોના પર ગયો હતો ખબર છે સામૂહિક બળાત્કાર થયો હતો છ સત્તર વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કાર થયો હતો અને આરોપ હતો ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ પર જે ઉનાવ શહેરના ધારાસભ્ય હશે ભૂતપૂર્વ એ ભાજપના એના પર આરોપ લગાવવામાં આવ્યો પછી કેવું થયું કે એ છોકરી અચાનક જ આમ ગાયબ થઈ ગઈ એટલે નવ દસ દિવસ બાદ એ છોકરી કોઈ બીજા ગામમાંથી મળી અને પછી મળી એટલે જીવતી જ હતી એટલે એને ત્યાંથી મળી આવી અને પછી કોર્ટમાં એની આમ કાર્યવાહી આગળની જે કાનૂની કાર્યવાહી હતી એ થઈ અને પછી આમ કહેવાય ને આરોપીને પછી સજા મળી ગઈ પણ એ આરોપીને સજા મળી એ પહેલાં એ છોકરીએ ઘણું ઝેલ્યું સીધે સીધી કંઈ આમ કાનૂની કાર્યવાહી થઈ ગઈ એવું નહોતું એ છોકરીએ લગભગ પોતાને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો આદિત્યનાથ યોગી આદિત્યનાથના બંગલાની સામે અને એવું બધું હતું આખું આવું હતું હવે મૂવીમાં કઈ રીતનું બતાવે છે ને એ આપણે જોવાનું છે આજે આખો કેસ છે એ આપણે જોયો છે ન્યૂઝમાં કદાચ તમે સાંભળ્યું પણ હશે હવે એ ફિલ્મમાં જે કઈ રીતે બતાવે છે કેટલું સાચું બતાવે છે કેટલી લિબર્ટી લઈને ફિલ્મ બનાવવા માટે કેટલી લિબર્ટી લે છે મેકર્સ એ બધું આપણે ફિલ્મમાં જોવાનું થશે અત્યારે ટ્રેલર એકદમ સુપર લાગી રહ્યું છે જોરદાર ટ્રેલર લાગી રહ્યું છે સામૂહિક બળાત્કારનો કેસ છે હિતુ કનોડિયા છે એ આ કેસને ઇન્વેસ્ટિગેટ કરે છે અને એની એક્ટિંગ પણ અત્યારે ટ્રેલરમાં જોરદાર લાગી રહી છે પ્લસ બીજીએમ જે છે ને એ પણ જોરદાર લાગી રહ્યું છે બીજીએમ છે એ સીનને મોટું બનાવવાનું કામ કરશે એવું અત્યારે મને લાગી રહ્યું છે બાકી જેટલા પણ કલાકારો તમને બતાય છે બધાનું કામ જોરદાર પ્રોડક્શન વેલ્યુ પણ ફિલ્મની અત્યારે સારી લાગી રહી છે પણ ઇશ્યુ એ છે કે ગુજરાતી ફિલ્મમાં આ ટાઈપની ફિલ્મને સપોર્ટ મળવો મારા ખ્યાલથી થોડું મુશ્કેલ તો પડશે કારણ કે કેવું કે બધે ખબર જ છે કોમેડી ફિલ્મ સિવાય લગભગ લગભગ સપોર્ટ બહુ ઓછો મળે છે આ કસુંબો છે જે રિયલ સ્ટોરી પર બેઝ હતી પણ એને સપોર્ટ મળી ગયો થોડો મોડો મળ્યો પણ મળ્યો ખરી હવે આ ફિલ્મને કેટલો સપોર્ટ મળે છે એ આપણે જોવાનું છે બાકી અત્યારે ઓવરઓલ ફિલ્મનું ટ્રેલર એકદમ જોરદાર લાગી રહ્યું છે બાવીસ માર્ચ આ ફિલ્મ આવવાની છે પંદર માર્ચના રોજ હતી પણ પોસ્ટપોન થઈ ગઈ છે બાવીસ માર્ચના રોજ આ ફિલ્મ સિનેમા ઘરમાં આવવાની છે તમને ટ્રેલર કેવું લાગ્યું મને જણાવી દો ધન્યવાદ